सदस्यता अभियान सूरत में वरसता वरसाद में मंत्री मोरडियाए घरे घरे जईने लोकोने भाजपमां जोडावा अभियान हाथ धर्युं छे। विधानसभानी चूंटणीनी हवे गणतरीना महिनाओ ज बाकी रह्या छे त्यारे मतदारोने आकर्षवा माटे राजकीय पक्षने कमर कसी छे, त्यारे भाजप द्वारा पण देशभरमां प्राथमिक सदस्यताने अभियान हाथ धरवामां आव्युं छे। त्यारे गुजरात सरकार मंत्री पदे आरूढ થયેલા વિનુભાઈ મોરડિયાએ ભાજપ કાર્યકરો વધારવા માટે અભિયાન હાથ ધર્યું છે। તેમણે આજે વરસતા વરસાદમાં લોકોના ઘરે જઈને ભાજપમાં જોડાવા માટે અપીલ કરી હતી। વિનુભાઈ મોરડિયાએ કહ્યું કે સુરતની કામગીરી સ્વચ્છતાના દેશના નામે મેળવી ચૂકી છે। ગંદા પાણીના નિકાલ માટે જન અભિયાન હાથ ધરાયું છે, ત્યારે દેશભરમાં સુરત અને ગુજરાત રોલ મોડલ બને તેમાં અભિયાન હાથ ધરાયું છે। આજે અમારા વિસ્તારમાં કાર્યકરોની સાથે લોકોને ભાજપમાં જોડાવા માટે હાકલ કરી છે। ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે, સદસ્યતા અભિયાન એ 3 વર્ષે ચાલતું હોય છે એ પ્રમાણે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ આ બંને પોતપોતાના બૂથમાં જાય અને સદસ્યો બનાવે છે, ત્યારે હું પણ મારા વિસ્તારમાં મારા મત વિસ્તાર કતારગામની અંદર મારા બૂથની અંદર ગાયત્રી સોસાયટીમાં સદસ્યતા બનાવવા માટે લોકો માટે આવ્યો છું અને અહીંયા ચાલુ વરસાદે અનેરો ઉત્સાહ જોવા મળે છે। સોસાયટીના તમામ લોકો ત્યાં ભારતીય જનતા પાર્ટીના સભ્યો બની રહ્યા છે, કાર્યકર્તાઓ સાથે આવ્યો છું। ફરી એકવાર વિશ્વની મોટી મહાન પાર્ટી ભારતીય જનતા પાર્ટી બનવા જઈ રહી છે। અહીંયા આમ આદમી પાર્ટીનું કાંઈ છે નહીં, અહીંયા આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે બહેનો ચાલુ વરસાદના વરસાદની અંદર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એટલે અહીંયા કાંઈ નથી, ભારતીય જનતા પાર્ટીનો ભગવો એ અહીંયા હંમેશા રહ્યો છે। આગળના ચૂંટણીમાં પણ અહીંયા ભારતીય જનતા પાર્ટી જ ચાલી છે। અત્યારે જોડાવાનું કામ ચાલુ કર્યું છે મેં, સોસાયટીના તમામ સભ્યો એક પણ ઘરમાં બાકી નહીં રહે કે સભ્યો બન્યા વગર ન રહે, એની મેળાએ બનવા જઈ રહ્યા છે। બહેનોનો જે અંદર ઉત્સાહ જોવા મળ્યો છે, બહેનો સામે ચાલીને બનવા જઈ રહ્યા છે, બહેનો અહીંયા સ્થાનિક સોસાયટીના સભ્યોએ જાતે ટોપીઓ પહેરી છે, એ ઉત્સાહ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની અહીંયા જે મજબૂતાઈ છે એ કેટલી છે। ભારતીય જનતા પાર્ટીના સભ્યોને જે પ્રકારે નરેન્દ્રભાઈ જે પ્રકારે દેશને ગૌરવ અપાયું છે, દેશનો વિકાસ કરવા જે જઈ રહ્યા છે, નાના નાના ગરીબ માણસો સુધી જે સેવાના ફળો મળી રહ્યા છે અને એને વધારે નરેન્દ્રભાઈ મજબૂત બને અને ભારતીય જનતા પાર્ટીનું જે શાસન મજબૂત બને, સશક્ત ભારત બને, એ માટે ભારતીય જનતામાં પાર્ટીમાં બધા જોડાય।